हेलो एवरीवन, गीर कॉर्नर जी के यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। सो अपनी जगह सीरीज चल रही है, एम आग बढ़िए। क्वेश्चन नंबर वन, भारतीय वन्य जीव बोर्ड IBWL की स्थापना क्यारे थई हती अने क्या? तो एमा ऑप्शन जो है, ऑप्शन ए 1952 न्यू दिल्ली, ऑप्शन बी 1954 मुंबई, ऑप्शन सी 1955 देहरादून, ऑप्शन डी 1975 उत्तराखंड। तो यहाँ साचो जवाब है ऑप्शन ए 1952 न्यू दिल्ली। सो अहीं IBWL आपेलू है आपने। तो IBWL नू फूल फॉर्म है इंडियन बोर्ड ऑफ वाइल्ड लाइफ। जो तमने एनु फूल फॉर्म पूछवामां आवे कि भाई IBWL नू फूल फॉर्म आपो, तो फूल फॉर्म आपणे लखवानुं छे इंडियन बोर्ड ऑफ वाइल्ड लाइफ, अने एनी स्थापना छे 1952 न्यू दिल्ली में करवामां आवी हती। त्यार पछी वात करीए क्वेश्चन नंबर टू, कई वनस्पति ने एर कंडीशनर तरीके ओळखवामां आवे छे? तो एमां ऑप्शन जोईए, ऑप्शन ए आंकड़ो, ऑप्शन बी लीमड़ो, ऑप्शन सी देशी बावळ, ऑप्शन डी नागरकेल। ओके, તમારે સ્ક્રીનની સામે ફોટોગ્રાફ્સ આપેલો છે એટલે સરળતાથી તમે આન્સર છે એ સિલેક્ટ કરી શકો છો। સો આપેલો ફોટોગ્રાફ છે એ આંકડાનો છે। ઓકે, એમાં સાચો જવાબ શું આવશે? ઓપ્શન એ, એટલે કે ભાઈ આંકડો। આંકડાને એર કન્ડિશનર તરીકે ઓળખવામાં આવે છે અને એનું સાયન્ટિફિક નેમ છે ઝાઇન્ટ કેલોટ્રોપ્સ। ઓકે, આ એનું સાયન્ટિફિક નેમ આપેલું છે। ત્યાર પછી આગળ વધીએ, ક્વેશ્ચન નંબર થ્રી, કયા શ્રુપ નાપરણનો ઉપયોગ દિવેલ સાથે શેક કરવામાં થાય છે? ક્વેશ્ચન છે, રિપીટ કરું છું, કયા શૂપના પર્ણનો ઉપયોગ દિવેલ સાથે શેક કરવામાં થાય છે? તો એમાં ઓપ્શન જોઈએ, ઓપ્શન એ આંકડો, ઓપ્શન બી લીમડો, ઓપ્શન સી મીઠી આવળ, ઓપ્શન ડી કડવી આવળ। સો આમાં સાચો જવાબ છે એ છે ઓપ્શન એ આંકડો। ત્યાર પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર ફોર, સૂંઠમાં શેમાંથી બનાવવામાં આવે છે? સૂંઠ શેમાંથી બનાવવામાં આવે છે અથવા તો બને છે? તો એમાં ઓપ્શન જોઈએ, ઓપ્શન એ નાળિયેર, ઓપ્શન બી બહેડા, ઓપ્શન સી આદુ, ઓપ્શન ડી હળદર। ઓકે, ફોટોગ્રાફ્સ તમારી સામે મૂકેલો છે, એ સૂંઠનો છે, બરાબર, સોરી આદુનો છે, એટલે જે કંઈ સૂંઠ છે શેમાંથી બનાવવામાં આવે છે, આદુમાંથી બનાવવામાં આવે છે। આ બધાને કહેવાય ને ખબર જ હોય, બરાબર, અમુકને ન ખબર હોય તો એ જાણી લેજો। સો સૂંઠ છે શેમાંથી બનાવવામાં આવે છે? આદુમાંથી બનાવવામાં આવે છે। એમાં એક કહેવત છે, એ થોડી કહેવાય ને કે ભાઈ વિખ્યાત છે, તમે સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય એ મને નથી ખબર, પણ સાંભળ્યો ભાઈ, જેની માએ સવાસેર સૂંઠ ખાધી હોય એ આવી જાઓ, બરાબર, પણ તમારે જવા નથી। સો આગળ વધે, ક્વેશ્ચન નંબર ફાઇવ, પક્ષીઓ કઈ પદ્ધતિથી પ્રજનન કરે છે? તો એમાં ઓપ્શન જોઈએ, ઓપ્શન એ અલિંગી પ્રજનન, ઓપ્શન બી લિંગી પ્રજનન, ઓપ્શન સી પાર્થેનોજિનેસિસ, ઓપ્શન ડી બહુસર્જન દ્વારા। ઓકે, પક્ષીઓની તમને ખબર હોવી જોઈએ પક્ષીઓમાં કઈ પદ્ધતિથી પ્રજનન થાય છે, બરાબર, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, પાર્થેનોજિનેસિસ, આ બધા વાઇડ સબ્જેક્ટ છે। સો અહીંયા પક્ષી આપેલું છે, બરાબર, એટલે કે ભાઈ મનુષ્યની જેમ પક્ષીઓમાં પણ નર અને માદા હોય છે, કે જનરલ રીતે એને કેવું લિંગી પ્રજનન કહેવામાં આવે છે, બરાબર। નરમાં છે એ નરજન્યુ ઉત્પન્ન થતા હોય અને માદામાં છે એ માદાજન્યુ, એટલે કે ભાઈ ઓવમ છે એ ઉત્પન્ન થતા હોય, બરાબર, એટલે કે ભાઈ પક્ષીઓમાં કયા પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે, બરાબર। ત્યાર પછી આગળ વધીએ, ક્વેશ્ચન નંબર સિક્સ, પક્ષીઓનું હૃદય કેટલા ખંડનું બનેલું હોય છે? પક્ષીઓ છે એ બધા ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે, તો ખાસ યાદ રાખવાનું છે અહીંયા કે ભાઈ ઓપ્શન જોઈએ, ઓપ્શન એ પાંચ ખંડનું, ઓપ્શન બી ત્રણ ખંડનું, ઓપ્શન સી એક ખંડનું, ઓપ્શન ડી બે ખંડનું। તો એમાં સાચો જવાબ છે એ છે ઓપ્શન, સોરી આમાં ઓપ્શન જ નથી આપેલો, બરાબર, તો અહીંયા છે ને તમારે ચાર ખંડ માનવાનું છે, બરાબર, ચાર ખંડનું। તો એ સાચો જવાબ શું આવશે? ચાર ખંડ, બરાબર, જે કાંઈ પક્ષીઓનું હૃદય છે એ ચાર ખંડનું બનેલું હોય છે, કે જેમાં બે કર્ણક અને બે ક્ષેપક, ક્ષેપક, બરાબર, ડાબું કર્ણક, જમણું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક, બરાબર। જો અહીંયા તમને આપેલું છે, અહીંયા પક્ષીઓ એટલે કે બર્ડ્સ આપેલા છે, જો અહીંયા કીધેલું છે, હા, તો એમાં જો આ ઉપર એ લખેલું છે,
અહીંયા નીચે વી વી લખેલું છે કે ભાઈ ઓરિકલ અને વેન્ટ્રિકલ, બરોબર, રાઇટ ઓરિકલ, લેફ્ટ ઓરિકલ, રાઇટ વેન્ટ્રિકલ, લેફ્ટ વેન્ટ્રિકલ, બરાબર. અને કેવા છે, ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે. એવી રીતે જો આપણે મનુષ્યની વાત કરીએ કે ભાઈ મેં સસ્તનોની વાત કરો, સસ્તનોનું હૃદય પણ કેટલા ખંડનું બનેલું છે, ચાર ખંડનું બનેલું છે, પૂર્ણ ચાર ખંડનું બનેલું છે. ઓકે, એવી રીતે તમે રેપ્ટાઇલ્સની વાત કરો તો રેપ્ટાઇલ્સનું ત્રણ ખંડનું બનેલું હોય છે. ઓકે, પણ એમાં એક્સેપ્શન્સ જોવા મળે છે કે ભાઈ ક્રોકોડાઇલમાં ચાર ખંડનું હૃદય જોવા મળે છે. ઓકે, પણ પૂર્ણ ચાર ખંડ નથી, ચાર ખંડ છે પણ પૂર્ણ ચાર ખંડ નથી, બરાબર. તો જો તમને પૂછવામાં આવે કે પક્ષીઓનું હૃદય છે કેટલા ખંડનું બનેલું, તો ચાર ખંડનું આવશે. ત્યાર પછી આગળ વધીએ, ક્વેશ્ચન નંબર 7, દેડકાના બચ્ચાને શું કહે છે? ઓકે, તો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ પોલીવોગ, ઓપ્શન બી લાર્વા, ઓપ્શન સી ઝુએનાઇલ, ઓપ્શન ડી ફિંગરલિંગ્સ. તો એમાં સાચો જવાબ છે એ છે ઓપ્શન એ, પોલીવોગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, કે જેને આપણે શું કહીએ છીએ, અહીંયા જે કંઈ આપેલું છે એને આપણે પૂરા પણ કહેતા હોઈએ છીએ. ઓકે, નદી જ્યારે ચોમાસાની ઋતુ હોય એમાં પહેલો વરસાદ પડેલો એ દરમિયાન છે એ આ પૂરા છે, આજુબાજુનો જે કંઈ ખાડાખાબો છે એમાં જોવા મળે છે. ઓકે, જો જે કંઈ બચ્ચા છે એને શું કહેવામાં આવે છે, પોલીવોગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 8, ભારતમાં જોવા મળતું શ્રેષ્ઠ ગાયક પક્ષી કયું છે? તો ઓપ્શન જોઈએ, ઓપ્શન એ કોયલ, ઓપ્શન બી કાબર, ઓપ્શન સી હિલમેના, ઓપ્શન ડી શામા. તો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી શામા. ઓકે, અહીંયા જે કંઈ ફોટોગ્રાફ્સ આપેલો છે એ શામાનો છે અને એ ભારતનું શ્રેષ્ઠ ગાયક પક્ષી છે. ત્યાર પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 9, ગંગા નદીમાં જોવા મળતી મગરની જાત કઈ છે? તો ઓપ્શન જોઈએ, ઓપ્શન એ ઘરિયાલ, ઓપ્શન બી ક્રોકોડાઇલ, ઓપ્શન ડી ક્રોકોડિલિયા, ઓપ્શન ડી એલિગેટર. તો એમાં સાચો જવાબ છે એ છે ઓપ્શન એ ઘરિયાલ, બરાબર. અલગ અલગ પ્રકારની મગરની સ્પીસીઝ હોય છે કે જેમાં એના બાહ્યાકાર દેખાવને લીધે એને અલગ અલગ સ્પીસીઝમાં વર્ણવવામાં આવે છે. ઓકે, એટલે કે જે કંઈ ઘરિયાળનું જે કંઈ આ માઉથ છે એકદમ કહેવાય ને કે ભાઈ કેવું છે, એકદમ લાંબુ છે અને પાતળું છે, બરાબર. એવી રીતે ક્રોકોડાઇલ અને એલિગેટરમાં પણ એની અલગ અલગ ટાઈપના ડિફરન્શિએશન હોય છે. સો ત્યાર પછી આગળ વધીએ ક્વેશ્ચન નંબર 10 અને લાસ્ટ ક્વેશ્ચન આપણો, પ્રોટોજુઆ એટલે શું, જેને આપણે પ્રજીવ કહેતા હોઈએ છીએ. ઓકે, પ્રોટોજુઆ એટલે કે ભાઈ પ્રજીવ. સો તો એમાં ઓપ્શન જોઈએ, ઓપ્શન એ એક કોષી પ્રાણી, ઓપ્શન બી પ્રાથમિક કક્ષાના પ્રાણી, ઓપ્શન સી બહુકોષી પ્રાણી, ઓપ્શન ડી એ એન્ડ બી બંને. સો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી એ અને બી બંને. કઈ રીતે હું તમને કહું કે અહીંયા જે કંઈ ફોટોગ્રાફ્સ અહીંયા આપેલો છે એ છે, બરાબર, એટલે કે જે કંઈ આ ફોટોગ્રાફ્સ આપેલો છે એ શેનો છે, અમીબાનો છે, બરાબર. તો અમીબા કેવો પ્રકારનું પ્રાણી છે, પ્રાથમિક કક્ષાનું પ્રાણી છે, એટલે કે જેને આપણે પ્રિમિટિવ ઓર્ગેનિઝમ્સ કહીએ છીએ અને એક કોષી છે, બરાબર. એટલે કે જે કંઈ શરીરની જે કંઈ કહેવાય કે પ્રોસેસ છે એક જ કોષમાં થાય છે. ઓકે, એક જ કોષ છે, શરીરના બધા જ કાર્યો કરે છે, એટલે પ્રાથમિક કક્ષાનું પ્રાણી કહેવામાં આવે છે અને એક કોષી પ્રાણી છે. ઓકે, સો અહીંયા આપણા આજના 10 ક્વેશ્ચન છે એ કમ્પ્લીટેડ થાય છે. સો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો, અને અમારો જો વિડીયો તમને ગમે તો લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.